ઇઝરાયલના રાજદૂત નાઓર ગ્લિનોને તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ઇઝરાયલના રાજદૂત નાઓર ગ્લિનોન આવ્યા એસઓયુની મુલાકાતે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ થયા અભિભૂત સ્ટેટ ગેસ્ટ ચેર પ્લસ સિક્યુરિટી ધરાવતા ઇઝરાયલના રાજદૂત નાઓર ગ્લિનોન, કોન્સુલ જનરલ ઓફ ઇઝરાયલ કોબી સોસાની અને અન્ય ચોકલેકર સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. એસઓઈની મુલાકાતે આવ્યા ઇઝરાયલના રાજદૂત. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની લીધી મુલાકાત. એસઓયુ અને પરિસર જોઈને થયા ખૂબ અભિભૂત. ગુજરાતના 3 દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ચેર પ્લસ સિક્યુરિટી ધરાવતા ઇઝરાયલના રાજદૂત નાઓર ગ્લિનોન, કોન્સુલ જનરલ ઓફ ઇઝરાયલ કોબી સોસાની અને અનય ચોકલેકર વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભાવોએ એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને તેઓની ગાઈડ દ્વારા સરદાર સરોવર ડેમ અંગેની વિગતોથી પાન વાકેફ કરાયા હતા. તેમણે પણ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ઊંડો રસ દાખવ્યો હતો. ત્યારબાદ તેઓ સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વના પ્રવાસન ફલક પર અંકિત થયેલ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાને જોઈને ઇઝરાયલના રાજદૂત નાઓર ગ્લિનોન અને તેઓની ટીમ અભિભૂત થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરી રસપૂર્વક નિહાળી હતી તથા નર્મદા મૈયાના દર્શન અને સરદાર સરોવર ડેમના જળસંગ્રહને જોઈને આનંદિત થયા હતા. પોતાના મોબાઈલમાં તસવીરોને યાદગીરી રૂપે સ્વયં કંડારી આનંદ અને ખુશીની લાગણી અનુભવી હતી. ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસનો પ્રાકૃતિક નજારો જોઈને તેઓ અચંબામાં પડી ગયા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.